નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ઓમ નમઃ શિવાયમાં. દર્શક મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ આ પવિત્ર માસની અંદર ખાસ અલગ અલગ પ્રકારના પ્રયાસો ભક્તજનો જે છે ભોળા મહાદેવને ભોળા શિવને રીઝવવા માટે અલગ અલગ પ્રયત્નો કરતા જ રહેતા હોય છે. ખાસ આ મહિના દરમિયાન શિવલિંગ જે છે 12 જ્યોતિર્લિંગ જે આવેલા છે આ 12 જ્યોતિર્લિંગના દર્શનનું તે ખૂબ જ મહત્ત્વ આપણા દેશની અંદર આપણી સંસ્કૃતિની અંદર રહેલું છે. ખાસ અલગ અલગ જગ્યાએ આ 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને તેની ઉત્પત્તિ વિશે પણ ખૂબ જ મહત્ત્વ આપણો સંસ્કૃતિ ધરાવે છે. ત્યારે આજે આપણે વિશેષ રજૂઆત કાર્યક્રમ ઓમ નમઃ શિવાયની અંદર જાણવાના છે આ 12 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય કઈ રીતે તેનું પ્રાગટ્ય થયું, તેની સાથે જ શું મહત્ત્વ જોડાયેલું છે આ જ્યોતિર્લિંગ સાથે, શું આસ્થા જોડાયેલી છે ભક્તોની આ જ્યોતિર્લિંગ સાથે અને તેની સાથે સાથે ભોળા મહાદેવને રીઝવવા માટે શા માટે આ જ્યોતિર્લિંગ મહત્ત્વનું ગણાય છે, આવો જોઈએ નજર કરીએ આ વિશેષ જ્યોતિર્લિંગ પર. રામેશ્વરમ હિન્દુઓનું એક પવિત્ર મંદિર છે. તે તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે. આ તીર્થ હિન્દુઓના 4 ધામમાંનું એક છે. આ ઉપરાંત અહીં સ્થાપિત શિવલિંગની 12 દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક માનવામાં આવે છે. ભારતના ઉત્તરમાં કાશીની માન્યતાની જડ દક્ષિણમાં રામેશ્વરમની છે. રામેશ્વરમ ચેન્નઈથી આશરે 400 માઇલ દક્ષિણ પૂર્વમાં છે. તે હિંદ મહાસાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલું એક સુંદર શંખ આકારનું ટાપુ છે. ઘણા સમય પહેલા આ ટાપુ ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું હતું, પરંતુ પાછળથી સમુદ્રની મોજાઓ આ જોડાયેલી કડીને કાપી નાખીને તેને પાણીથી ઘેરાયેલું એક ટાપુ બનાવ્યું છે. અહીં ભગવાન રામે લંકા પર ચડાઈ કરતા પહેલા એક પથ્થરનું પુલ બનાવ્યો, ત્યારબાદ વાંદરાની સેના લંકા પહોંચી અને ત્યાં વિજય મેળવ્યો. ત્યારબાદ રામે વિભીષણની વિનંતીથી ધનુષકોટી નામના સ્થળે આ પુલ તોડી નાખ્યો હતો. આજે પણ આ 30 માઇલ એટલે કે 8 કિલોમીટર લાંબા આદિ સેતુના અવશેષો સમુદ્રમાં દેખાય છે. રામેશ્વરમના પ્રખ્યાત મંદિરની સ્થાપના વિશે કહેવામાં આવે છે કે સીતાને બચાવવા માટે રામે લંકા તરફ પ્રયાણ કર્યું. તેમણે લડ્યા વિના સીતાજીને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા, પરંતુ જ્યારે રામ સફળ ન થયા ત્યારે તેમને લડવાની ફરજ પડી. આ યુદ્ધમાં રાવણ અને તેના બધા સાથી રાક્ષસો માર્યા ગયા. રાવણ પણ માર્યો ગયો અને અંતે સીતા પરત ફર્યા બાદ શ્રી રામ પાછા ફર્યા. આ યુદ્ધ માટે રામને વાંદરાઓની સેના સાથે સમુદ્ર પાર કરવો પડ્યો હતો, જે ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. રાવણ પણ કોઈ સામાન્ય રાક્ષસ ન હતો, તે પુલસ્ત્ય મહર્ષિનો પૌત્ર હતો, 4 વેદોનો વિદ્વાન હતો અને શિવનો મોટો ભક્ત હતો. આ કારણોસર રામને તેની હત્યા કર્યા પછી ખૂબ જ દુઃખ થયું હતું. તેમણે બ્રહ્માની હત્યા કરવાનું પાપ કર્યું. આ પાપને ધોવા માટે તેણે રામેશ્વરમમાં શિવલિંગની સ્થાપના કરવાનું નક્કી કર્યું. શ્રી રામ દ્વારા હનુમાનને કાશી જવા અને ત્યાંથી શિવલિંગ લાવવાનો આદેશ આપ્યો. હનુમાન પવન સુત હતા, પણ હનુમાનના પાછા ફરવામાં વિલંબ થયો ત્યારે સમુદ્ર કિનારાની રેતીને મુઠ્ઠીમાં બાંધી અને તેને શિવલિંગ બનાવ્યું. આ જોઈને રામ ખૂબ જ ખુશ થયા અને શાસન સમયે આ શિવલિંગની સ્થાપના કરી. જમણા શિવલિંગના નાના કદને રામનાથ કહેવામાં આવે છે. પછીથી હનુમાનના આગમન પર રામે પ્રથમ નાના શિવલિંગની નજીક કાળા પથ્થરનું મોટું શિવલિંગ સ્થાપિત કર્યું. આ બંને શિવલિંગની પૂજા આજે પણ આ મંદિરમાં કરવામાં આવે છે. રામેશ્વરમનું મંદિર ભારતીય બાંધકામ કલા અને હસ્તકલાનું એક સુંદર નમૂનો છે. તેનું પ્રવેશ દ્વાર 40 ફૂટ ઊંચું છે. મંદિરની અંદર સેંકડો વિશાળ સ્તંભો છે જે એક સરખા જ લાગે છે, પરંતુ જો આપણે પાસેથી એટલે કે નજીકથી જોઈએ તો તે જાણવા મળે છે કે દરેક સ્તંભના માથા પર જુદી જુદી કારીગરી છે. આમ રામેશ્વરમનું મંદિર સ્થાપત્ય અને ભક્તિનું એક અનોખું સંગમ છે. 12 જ્યોતિર્લિંગો છે અને 12 જ્યોતિર્લિંગોને આપણે આ શ્રાવણ મહિનાની અંદર ભગવાનને યાદ કરવાના છે અને આ 12 જ્યોતિર્લિંગોની પૂજા કરવી છે. સમયના અભાવે આપણે આ 12 જ્યોતિર્લિંગોની પૂજા કરી શકતા નથી, કારણ કે એક પૂર્વમાં છે, એક પશ્ચિમમાં છે, એક ઉત્તરમાં છે, એક દક્ષિણમાં છે. અનેક પ્રકારના જ્યોતિર્લિંગો અનેક અનેક દિશામાં વહેંચાયેલા છે,
પણ જ્યાં જ્યાં સમય મળે, જ્યાં જ્યાં શક્તિ હોય, ત્યાં ત્યાં દિવ્ય દર્શન કરવા જોઈએ. આવો આપણે આજે રામેશ્વરમાં જઈએ. ભગવાન રામે જ્યાં આ રામેશ્વરની પૂજા કરી હતી, એવા જ્યોતિર્લિંગ, રામેશ્વરના જ્યોતિર્લિંગની પૂજા કરી. રામ એક એવો શબ્દ છે ને કે બોલવાથી અંદરથી આત્મા તમારો એકદમ બહુ શાંત થઈ જાય. રામના શબ્દની અંદર કોઈ ભેદભાવ નથી. રામના શબ્દની અંદર એટલી બધી ઝંખના છે કે રામ શું ઈચ્છે છે. રામ સર્વનું કલ્યાણ ઈચ્છે છે, અને રામ સર્વના કલ્યાણના અર્થે આ જન્મ રામા અવતાર લીધો છે. અને જ્યારે આવા રામા અવતારના જન્મ લીધો હોય, જ્યારે રામે આ પૃથ્વી પર જન્મ લીધો હોય, અયોધ્યાની નગરીની અંદર જ્યારે ચાર ચાંદ લગાવ્યા હોય, અને રાજા દશરથના ઘરે આ રાજકુમારે જન્મ લીધો હોય, ત્યારે તો ધન્ય થયો. મા બાપના જીવનની અંદર ચાર ચાંદ લાગી ગયા છે. દશરથે આ પૂજા અર્ચના કરી, શિવની ભક્તિ કરી અને રામને પ્રાપ્ત કર્યા હતા. ઘણા વર્ષો સુધી ભગવાન એને જોયું કે દશરથ રાજાને પુત્ર નથી, ત્યારે ઋષિ મુનિઓ પાસે જઈ અનેક પ્રકારના યજ્ઞો કરાવ્યા, અનેક પ્રકારની પૂજા અર્ચના કરાવ્યા. ત્યારે એક કેવળ એક ઋષિએ કીધું કે ઋષિ, હું તમને એક આશીર્વાદ આપું, એક ડાબની સળી લાવો મારી પાસે, અને એ ડાબની સળી હું આ ગંગા જળની અંદર ફેરવી અને તમારા ઉપર છંટકાવ કરું, તમારા ત્યાં પુત્રો થશે, પુત્રી પણ થશે. ત્યારે દશરથ રાજાએ વંદન કરીને કીધું કે હું ભલે મોટો રાજો, પણ હે મહંત, હે ઋષિ મુનિ, હું તમારા ચરણની રજ છું. એમ કરી અને એમને ચરણની રજ લઈ અને વંદન કર્યા, ઋષિના પગે લાગ્યા. જ્યારે ઋષિને પગે લાગ્યા ને, ત્યારે ઋષિએ એટલું જ કીધું, પુત્રવાન ભવ. બસ આ જ શબ્દ આજે પણ ગુંજરાઈ રહ્યો છે એ દ્રષ્ટિમાં રાખી અને ભગવાનની પ્રાર્થના થાય છે. રામ અભિષેક થયો, રાજ્યાભિષેક તમારો હતો, પણ ભગવાનની કુંડળીની અંદર પણ આ મુશ્કેલી હતી કે રાજ્યાભિષેકના બલે વનવાસ થયો. આ ક્યાં ત્યાં શનિને રાહુને કેતુ એને નડી ગયા એ કંઈ સમજ ના પડી, પણ એકવાર એવું શનિ બોલી ગયા હતા કે રાજા રાવણને પણ હું છોડતો નથી, અને રામને પણ હું છોડતો નથી, અને કૃષ્ણને પણ હું છોડતો નથી, ગમે તેવા દેવો હોય તો પણ હું મારો પ્રભાવ બતાવું છું. અને જ્યારે 12મી રાશિમાં શનિ આવે ને, ત્યારે તમારે એટલું યાદ રાખવું કે વંદન કરીએ અને શનિની પૂજા કરવી. આ શનિ 12મી આવ્યા અને રામને વનવાસ થયો, ત્યારે નવા નવા તાજા પરણેલા સીતાની સાથે એમને સ્વયંવરમાં જીતી લાવેલા એવા રામને લઈ અને બહાર નીકળ્યા. ત્યારે સીતાજીએ કીધું કે પ્રભુ, અંગ એક છે પણ ભાગ બે છે, હું તમારી અર્ધાંગીની છું, તમે જ્યાં ત્યાં હું તમારા પગલે ને પગલે હું આવીશ. ત્યારે કીધું, તમે તો રાજકુમારી છો, તમારા પગની અંદર કંકણ કાંટા આ બધું ઘૂસી જશે, તમારા કપડાં ફાટી જશે, તમને તરસ લાગશે, ત્યાં તમને પાણી મળ્યું કે ના મળ્યું, તમને ખાવા મળ્યું કે ના મળ્યું, તમને આવા આભૂષણો મળ્યા કે ના મળ્યા. તો કે પ્રભુ, આ બધા આભૂષણોનો અત્યારે ત્યાગ કરું છું, આ બધા જ કપડાંનો અહીંયા ત્યાગ કરું છું, કેવળ સફેદ વસ્ત્ર પહેરી અને મારા રામના પગલે પગલે એમના પાછળ પાછળ જઉં છું. અને રામે આ વનવાસ જ્યાં 14 વર્ષ ભોગવવાનો હતો ત્યાં ગયા અને 14 વર્ષનો વનવાસ ભોગવ્યો. અકાળે એવો એવો બન્યો કે ભગવાન વૃક્ષચર્મા કરવા ગયા હતા. સીતાજીએ કીધું કે પેલું વૃક્ષ છે ને મને બહુ જ ગમે છે, મારે મૃગનું ચામડુંથી મારે કાંચડી સીવડાવી છે. ભગવાને કીધું કે સીતા, રવા દે, આમાં કંઈ મજા નથી, પણ સ્ત્રી હઠ, બધા જ પુરુષો હોય, રાજા હોય, મહારાજા હોય કે ભગવાન હોય, બધા જ સ્ત્રીની આગળ નમી જતા હોય છે, આજ પણ નમે છે અને અનાદિકાળથી પણ નમતા જતા છે. સ્ત્રીનું વર્ચસ્વ એ શક્તિ સ્વરૂપા છે. ત્યારે સીતાજીએ કીધું કે તમારે લાવી ના હોય તો ના પાડી દો, હું લક્ષ્મણને કહું. ત્યારે સીતાજીએ કીધું, એવું નહીં, મારો મારે રામ લાવે, અને રામ લાવે, અને એ મૃગને મારવા માટે જ્યારે રામે બાણ ચડાવ્યું અને એ મૃગ નાચતો નાચતો દૂર દૂર દોડતો દોડતો આગળ ને આગળ નીકળી ગયો, અને ત્યાં જ વખતે રાજા રાવણ લંકાપતિ માતાજી પાસે આવી અને ભિક્ષાન દેહી એમ કરીને ઊભો રહ્યો.
ત્યારે માતાજીએ કીધું કે મારે તો અહીંયા લક્ષ્મણ રેખા દોરાઈ ગયેલી છે, હું તમારી પાસે ના આવી શકું, તમને ભિક્ષા ના આપી શકું, અને ના આપી શકું તો મને દર્દ થાય, મને દુઃખ થાય, મારો ધર્મ લાજે. ત્યારે રાવણે કીધું કે આટલી બધી સમજદાર સ્ત્રી છે તો એમને એટલું જ કીધું કે કંઈ વાંધો નહીં, તમે મારા હાથની અંદર તમારો પગ મૂકી દો એક, અને જમણા હાથથી મને દક્ષિણ આપી દો ભિક્ષા, હું લઈને કે ભિક્ષામાં જે કંઈ હોય ફળ ફ્રૂટ જે હશે હું સ્વીકાર કરીશ. અને જ્યાં સીતાજીએ પગ મૂક્યો એની સાથે રાવણ હવાની અંદર ઉડવા લાગ્યો. સીતાજીને ખબર પડી ગઈ કે જરૂર આની અંદર કંઈ કાવતરું છે, અને એ જ વખતે એ હરણ થઈ ગયું. એમનું જતા રહ્યા, લઈને જતાં જતાં પોતાના આભૂષણો, પોતાના વસ્ત્રો, અને એમાંથી જે જે કંઈ બિંદીઓ, જે બંગડી હતી, જે મંગળસૂત્ર હતું, જે ટીકો હતો, એ બધા વેડતા વેડતા ગયા. અહીંયા એને રામે જોયું તો સીતા નહોતા, લક્ષ્મણે જોયું તો સીતા નહોતા. અને જ્યારે સીતાની ભાળ મેળવવા માટે એ ગયા, અને જ્યારે ભાળ મળી ત્યારે અનેક પ્રકારના વાનરો મળ્યા, હનુમાનજી મળ્યા, કષ્ટભંજન દેવ મળ્યા. અને જ્યારે એમને કીધું કે પ્રભુ તમે આટલા બધા વિહવડ કેમ બન્યા છો, અમે તમારી સાથે છીએ, તો આ જ્યાં આભૂષણો વિરાયા ત્યાં રસ્તે રસ્તે ગયા ત્યાં રામેશ્વરનો દરિયો આવી ગયો. હવે રામેશ્વરનો દરિયો એટલો બધો વિશાળ છે કે એને પેલે પાર લંકા છે. લંકામાં જવું કેવી રીતે? આટલી બધી મહેનત કરી ત્યારે રામજીને તરસ લાગી. ત્યારે લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણજી મને તરસ લાગે છે. લક્ષ્મણજીએ તરત જ આદેશ કર્યો વાનરોને કે જાઓ તમે ભગવાન રામ માટે જળ લઈ આવો. અને વાનરો જળ લેવા ગયા. જ્યાં હાથમાં જળ લેશે ત્યાં એમને એકદમ શિવ યાદ આવી ગયા. અરે મેં હજુ શિવની પૂજા નથી કરી અને મારે પાણી પીવાનું, પણ એમ ગળો સુકાતું હતું, છૂટકો નહોતો. એટલે એમને શિવને કીધું ઓમ નમઃ શિવાય, તમારી પૂજા કર્યા વગર પણ હું આ પાણી ગ્રહણ કરું છું, તો તમે જરા પણ દુઃખ વ્યક્ત ન કરતા, એમ કરીને એમને પાણી પી લીધું. હનુમાનજી વિચાર કર્યો કે માનો કે ન માનો, પણ આની પાસે કોઈક શક્તિ તો અવશ્ય છે. અને જ્યારે આવી શક્તિનો જ્યારે મહત્યમ આવે ને, ત્યારે રામજીએ કીધું કે મારે હવે લંકાને પેલે બાજુ જવા માટે કંઈક રસ્તો તો જોઈએ. ત્યારે એમને એ જ વખતે રામેશ્વરના કિનારા પર બેસી અને માટીનું એક લિંગ બનાવી દીધું, અને ત્યાં એમને પૂજા અર્ચના કરી. અને ત્યાં પૂજા અર્ચના કરી અને ઘણા બધા દિવસો પછી ભગવાન શિવે પૂજા અર્ચનાનો સ્વીકાર કર્યો અને સ્વયં શિવ આવ્યા ગયા. ત્યાં શિવ પસંદ થયા અને શિવે કીધું કે બોલ બોલ રામ, તારે શું જોઈએ છે? કે પ્રભુ મારે કંઈ જ જોઈતું નથી, મારે મારી સીતા જોઈએ છે, અને સીતા રાજા રાવણ લઈ ગયા છે, અને રાજા રાવણ છે ને એ લંકાપતિ છે, અને લંકા અહીંયાથી દરિયાના પેલા કિનારા પર છે. હવે મારે આ દરિયો પાસ કેવી રીતે કરવો, કેવી રીતે પસાર કરવો, મને કંઈ સમજણ પડતી નથી. મારી પાસે વાનર સેના છે, મારી પાસે લક્ષ્મણ છે, હું છું, પણ આ જવું કેવી રીતે? ત્યારે શિવજીએ કીધું કે કોઈ ચિંતા ના કરીશ. ભગવાન શિવજીએ એક પથ્થર ઉપાડ્યો, કણકણ મેં ભગવાન, એમ એક એક કણની અંદર શિવજી છે. એક એક કણની અંદર જ્યાં જ્યાં કણ જુઓ, જ્યાં જ્યાં તમે પથ્થર જુઓ, ત્યાં બધો જ શિવ છે. અને ભગવાને જ્યારે એક પથ્થર ઊંચો કરી અને એને રામના હાથમાં આપ્યો કે લે રામ, આ તારા સેવકોને આપ અને આ પથ્થર નાખ, આ પથ્થરો બધા જ તરશે. ત્યારે વિચાર કર્યો કે આ પથ્થર આપવો કોને, પહેલો પથ્થર કોણ નાખે? ત્યારે હનુમાનજી બે હાથ જોડીને ઊભા રહ્યા કે પ્રભુ હું તમારો સેવક છું, તમે મને આદેશ કરો, હું આ પથ્થરો ઉપાડી અને બધા જ દરિયાની અંદર નાખીશ, અમારી વાનર સેના બધા જ આ દરિયાની અંદર નાખશે. અને એ વખતે દરેકને આદેશ કર્યો કે દરેકે એક એક પથ્થર ઊંચો કરો. અને અનેક વાનરો હતા, ઝુંડમન વાનરો હતા, લાખો વાનરો હતા, એ બધાએ એક એક પથ્થર લીધો. અને જે હનુમાનજીએ હાથમાં પથ્થર લીધો અને રામના નામે મૂક્યો કે રામ મારામાં શક્તિ છે, ભક્તિ છે, બધું જ છે, પણ બધું જ તારામાં સમર્પણ કરું છું, મારી શક્તિ તમારામાં સમર્પણ કરું છું, એ રામ આ તમારા નામથી આ પથ્થર નાખું છું અને પથ્થર તરવો જોઈએ. અને એ જ વખતે એ પથ્થર તરવા લાગ્યો અને બધાએ એ વાનરોએ એક એક પથ્થર નાખ્યો અને સરસ મજાનો ફૂલ બન્યો. આ રામની ભક્તિ, આ ચૈતન્યતા છે, આ જીવનના ચાર ચાંદ લાગી જાય એવી એક કથા છે. મનુષ્યએ જ્યારે જ્યારે પણ ભગવાનની આરાધના કરવી હોય ને ત્યારે દિલથી કરવી, મનથી કરવી, કોઈ પણ જાતના આદિ વ્યાધિના વિચારો કર્યા સિવાય. અને આ રીતે જ્યારે એમને આ એક પુલ બનાવી દીધો અને પુલ બનાવી અને પેલે પાર લંકા સુધીનો પુલ બની ગયો. અને એ જ વખતે રામ એ પુલ ઉપરથી પસાર થયા.
રામ પુલ પરથી પસાર થયા અને ત્યાં સીતાનું હરણ કર્યું, તેમને યુદ્ધ કર્યું, યુદ્ધ કરી અને સીતાજીને એ જ પુલ પરથી પાછા લાવ્યા. જ્યારે પાછા લાવ્યા ને ત્યારે દરિયાના કિનારે આવી અને ઊભા રહ્યા. જ્યાં એમને પહેલાં જે શિવલિંગની પૂજા કરી હતી, જે માટીના રીતિની પૂજા કરી હતી, રીતિથી શિવલિંગ બનાવ્યું હતું, એની આરાધના કરી હતી, અર્ચના કરી હતી, ત્યાં ઊભા રહી અને ભગવાને પ્રાર્થના કરી કે શિવ, મારે મોક્ષ આપનાર, ગતિ આપનાર એક શિવ છે. તમે દરેકને મોક્ષ આપો છો તો મારું એક કામ કરો, મને અહીંયા તમારી આરાધના કરવા, તમારો યજ્ઞ કરવા, તમારા શિવલિંગની પ્રાર્થના કરવા માટે મને અહીંયા બેસાડો અને હું અહીંયા બેસું અને મારી ભક્તિથી લીન થઈ અને હે શિવ, તમે અહીંયા એક પથ્થરની અંદર તમારું સ્થાપન કરું છું, એક શિલાની અંદર તમારું સ્થાપન કરું છું. ત્યારે ભગવાને કીધું કે હે ઉત્તમ ભક્ત, તે મારી આ ભક્તિ કરી છે, તે મારી આરાધના કરી છે, તું મને ખૂબ પ્રિય છે, માગ, તું જે માગીશ એ બધું જ હું તને આપી દઈશ. અને એ જ વખતે શિવે બધું જ આપવા માંડ્યું. ત્યારે કીધું કે રામે કીધું કે બસ પ્રભુ, હવે નથી જોઈતું, મારે તો કેવળ આ એક લિંગ બનાવવું છે, આ લિંગ અહીંયા મૂકી અને પ્રાર્થના કરવી છે. એ લિંગની એટલી બધી તાદત્ય થાય, એની એટલી બધી જાહોજલાલી થાય, લોકોના મનની અંદર એટલો બધો એ પસરી જાય કે અહીંયા રામે શિવની પૂજા કરી. અને જેમ કહેવામાં આવે કે રામે શિવજીની પૂજા કરી હતી, એ શિવજીની પૂજા કરી હતી, એ જ શિલા આજે પણ રામેશ્વરની અંદર પૂજાય છે. અને એ જ રામેશ્વર, રામે બનાવેલા શિવની પૂજા કરેલા, એ લિંગની પૂજા કરેલા, એ લિંગને અંદર સ્થાપિત કરી અને આજ પણ ભવ્યાથી ભવ્ય મંદિર એ દરિયાના કિનારા પર છે. જ્યારે તમે જાઓ ત્યારે દરિયામાં સ્નાન કરજો. સ્નાન કર્યા પછી એની અંદર બધા જ નદીઓના નીરથી સ્નાન થાય છે. ગંગા, જમના, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, અનેક પ્રકારની નદીઓ છે. એ બધી જ નદીઓના નીરથી તમે નાતા 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 ભીના કપડે પાછા તમે શિવના મંદિરને આવી અને તમે શિવલિંગને દર્શન કરજો, એ રામેશ્વરના દર્શન કરજો, તમને મોક્ષની પ્રાપ્તિ થશે. અને આજે આવા શ્રાવણ મહિનાની અંદર જીટીપીલના માધ્યમથી જ્યારે રામેશ્વરની પૂજા બતાવવામાં આવી, રામેશ્વરના લિંગની પૂજા કરવામાં આવી, ત્યારે બધાનું કલ્યાણ છે. કારણ કે આ કલ્યાણકારી દેવ છે અને આ કલ્યાણકારી દેવની જ્યારે જ્યારે પૂજા અર્ચના કરો ને ત્યારે તમારા જીવનમાં ચાર ચાંદ લાગી જાય, તમને મોક્ષની પ્રાપ્તિ થાય, તમારા પુત્ર પુત્રાદિક તમને પ્રાપ્ત થાય, તમારે ધન વૈભવ માન મોભોને પ્રતિષ્ઠા બધું જ પ્રાપ્ત થાય. પણ ક્યારે? કે સાચા હૃદયથી પૂજા કરો ત્યારે. ભગવાન રામે સાચા હૃદયથી પૂજા કરી હતી તો એના નામે પથ્થર તર્યા. ભગવાને વિચાર કર્યો કે આટલા બધા વાનરોએ, હનુમાનજીએ પથ્થર નાખ્યા, લક્ષ્મણે પથ્થર નાખ્યા અને આ પુલ બન્યો, તો મને તો એક પથ્થર નાખવા દો, મારી તો સેવા કરવી જોઈએ ને મારા પોતાના માટે. ત્યારે ભગવાને એક લિંગ, એક આત્મ પથ્થર લઈ અને દરિયામાં નાખ્યો ને તો એ પથ્થર ડૂબી ગયો. અને જ્યારે ડૂબી ગયો ને ત્યારે રામે કીધું કે આ બધાના પથ્થરો તર્યા ને મારો પથ્થર કેમ ડૂબી ગયો? ત્યારે હનુમાનજીએ આરાધના કરી કે હે પ્રભુ, અમે તો તમારા નામે, તમારા વિશ્વાસે પથ્થર નાખ્યો, તમે કરા વિશ્વાસે પથ્થર નાખ્યો? તો કે ભગવાન કીધું કે એ વાત સાચી, મને તો વિશ્વાસ તમારા ઉપર હતો કે તમે આ કરશો, અને શિવજીએ મને બળ આપ્યું હતું, શિવજીએ મને એક લિંગ માટે પથ્થર આપ્યો હતો કે આ શિલાને તમે નાખો અને તમારો આ દરિયો તમે પેલેપાડ કરી શકશો. અને આ રીતે એ રામેશ્વરની પૂજા થાય છે, રામેશ્વરની અર્ચના થાય છે. આજ પણ લોકો રામેશ્વરના દર્શન કરવા જાય છે અને રામેશ્વર એક એવું સુખ શાંતિને આપવાવાળું જ્યોતિર્લિંગ છે. અને 12 જ્યોતિર્લિંગની અંદર રામેશ્વરનું જ્યોતિર્લિંગ 11મું છે. આ 11મા જ્યોતિર્લિંગની તમે દર્શન કરજો, 11મા જ્યોતિર્લિંગની તમે પૂજા અર્ચના કરજો, 11મા જ્યોતિર્લિંગની આરાધના કરજો. અને કેવી રીતે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંત્ર આવડતો હોય તો બોલો, ઓમ તમ કમ જા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાથ મૃત્યુર મુક્ષેરી મામૃતાત. 12 જ્યોતિર્લિંગ છે, સૌરાષ્ટ્ર, સોમનાથ છે, મલ્લિકાર્જુનમ, ઓમકારે. આ એક મંત્ર છે 12 જ્યોતિર્લિંગનો. એ 12 જ્યોતિર્લિંગમાં આ 11મા જ્યોતિર્લિંગ છે, એ રામેશ્વરનું છે. અને જ્યારે રામેશ્વરના જ્યોતિર્લિંગની તમે પૂજા કરો ને ત્યારે તમારા જીવનને શાંતિ પ્રાપ્ત થાય. અને જ્યારે શાંતિ પ્રાપ્ત થાય ને ત્યારે તમારું મગજ છે ને એકદમ પ્રેરણાવાળું થઈ જાય, સ્ફૂર્તિવાળું થઈ જાય કે આજ મેં શિવજીની પૂજા કરી. તમે કોઈ બી સત્કર્મ કરો ને તો તમને દિલમાં આનંદ થઈ જાય
કે આજ મેં સત્યનારાયણ ભગવાનની કથા કરી, આજ મેં માતાજીની નવચંદી યજ્ઞ કર્યો, આજ મેં ઘરનું વાસ્તુ કર્યું, આજ શ્રાવણ મહિનાની અંદર મેં શિવ યજ્ઞ કર્યો અને શિવ યજ્ઞની કરી અને મેં શિવજીને અભિષેક કર્યો, એ કરેલો અભિષેક, એ કરેલી પૂજા, એ કરેલી નારાયણની પૂજા, એ બધું તમને યાદ આવે ને ત્યારે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય. અને ભગવાને કીધું છે કે જ્યારે મૃત્યુના સમયે છેલ્લી ઘડી હોય, તમારું ગંગાજળનું ટીપું જ્યારે માત મોમની અંદર મૂકવામાં આવતું હોય છે, પુત્ર પુત્રાદિક પુત્રીઓ અને વહુ વારો બધા જ એક સાથે ઉભા રહેલા હોય અને કહેતા હોય કે હે પ્રભુ હવે તમે મને મોક્ષ આપો, અને એ વખતે રામેશ્વરનું લિંગ તમારા મગજની અંદર આવી જાય, રામે જે પૂજા કરી હતી, રામે જે પથ્થર કરે નાખ્યા હતા એ બધું યાદ આવી જાય ને ત્યારે તમને ભગવાન સ્વયં રામ તમને મોક્ષની ગતિ આપે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો દર્શક મિત્રો, જોયું આ વિશેષ જ્યોતિર્લિંગનો કેટલો વિશેષ અને અનેરો મહિમા છે. આમ તો બારે બાર જ્યોતિર્લિંગનો અનેરો મહિમા રહેલો છે, તેના પ્રાગટ્યનો અનેરો મહિમા રહેલો છે, ખાસ તેની સાથે જોડાયેલી શિવ ભક્તિનો પણ અનેરો મહિમા છે, અને તેટલો જ વિશેષ મહિમા જ છે તે અહીંના ભક્તો સાથે જોડાયેલો છે. કારણ કે એવું કહેવાય છે કે ભોળા મહાદેવ તો પ્રેમના ભૂખ્યા છે. તમે માત્ર પ્રેમ આપશો અને પ્રેમ લઈને જશો ને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે, સાચા મનથી તમે જો જશો તો ચોક્કસથી ભોળા મહાદેવ એ તમારી પ્રાર્થના સાંભળવા જ બેઠા છે અને તમારી માંગને પૂરી કરવા માટે જ બેઠા છે. તો અત્યારે અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ઓમ નમઃ શિવાય અંતર્ગત અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું આ જ ચર્ચા સાથે બીજા જ્યોતિર્લિંગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. Dinna 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 din